એક સમય હતો જ્યારે લગ્ન પ્રસંગે જાન ગાડામાં જતી, પછી સમય બદલાયો એમ જાન કે વેલ માટે જુદા જુદા વાહનો વપરાવા લાગ્યા. આજે મોટાભાગે જાન માટે લક્ઝરી બસનો ઉપયોગ થાય છે, પણ કેટલાક સમૃદ્ધ પરિવારો હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવા લાગ્યા છે, જે લોકો માટે કુતૂહલનો વિષય બની જાય છે. જામનગરમાં પણ આવું જ બન્યું. ભાવનગરથી વરરાજાની વેલ હેલિકોપ્ટરમાં જામનગર પહોંચી ત્યારે લોકો ટોળે વળી ગયા. જામનગરમાં રાજપૂતી ઠાઠ સાથે લગ્નોત્સવ ચાલી રહ્યો છે. જુદા જુદા શહેરોમાં વિશાળ પ્રતિષ્ઠિત વ્યવસાયિક પ્રતિષ્ઠાન ધરાવતા જામનગરના જાણીતા બિઝનેસમેન અજયસિંહજી, છત્રસિંહજી ચુડાસમાના કુંવર, ચિરંજીવી કરણસિંહજીનો વે વિશાળ પ્રસંગ યોજાવાનો છે. મારા સન કરણસિંહના શુભ લગ્ન છે, તો અમે ગઈકાલે અમારી વેલ આજ ભાવનગર ગઈ હતી, અને ભાવનગરથી અત્યારે કન્યાને લઈને હેલિકોપ્ટરમાં અત્યારે હમણાં 15-20 મિનિટ અહીંયા લેન્ડ થાય છે, અને 15 તારીખે અમારા ફેરા છે. તો હેલિકોપ્ટરમાં અમે અત્યારે અહીંયા બધું એરેન્જમેન્ટ કરેલું છે, અને સામે જે બધું દેખાય છે અહીંયા અમારું પ્રસંગ છે. કે વેલ જે પ્રસ્થાનના આગમન થાય છે હેલિકોપ્ટરમાં, આ એક રિવોલ્યુશનરી આઈડિયા છે. અને જે નવી ટેકનોલોજીને આપણે લોકો સબસ્ક્રાઇબ કરીએ છીએ, ધીરે ધીરે બધાને ખબર પડે છે. જામનગરમાં બીજો પ્રસંગ આવો બન્યો છે જેમાં હેલિકોપ્ટરથી વેલ આવે છે, તો એક બહુ ઉત્સાહિત વાળી ચીજ છે. લોકો આગળ જે પણ લોકો આ ચીજને અફોર્ડ કરશે, બધા પછી આ રીતે ધીરે ધીરે આવી રીતે બધી તૈયારી કરશે. બિઝનેસમેન પરિવારના આંગણે ખુશીનો અવસર આવ્યો. ઢોલના તાલ અને શરણાઈની સુરાવલીઓ વચ્ચે આજે ભાવનગરથી વેલ હેલિકોપ્ટરમાં જામનગર આવી પહોંચી ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો. પરિવારના મહિલાઓએ નવવધુનું સામૈયું કર્યું. કુટુંબીજનો એકમેકને ખુશીથી મળ્યા. કુતૂહલવશ એકઠા થયેલા શહેરીજનોએ પણ આ દ્રશ્ય મન ભરીને માણ્યું. ત્યારે બદલાતા સમય, પરંપરા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય જોવા મળ્યો.